ઘણા લોકો માને છે કે આકાશ વાદળી છે કારણ કે તે સમુદ્રના રંગને પ્રતિબિંબિત કરે છે પરંતુ આ સાચું નથી તો આજના વિડીયો આપણે જોઈશું કે આકાશ વાદળી કેમ દેખાય છે અને સૂર્યાસ્ત સમયે લાલ કેમ દેખાય છે આકાશનો રંગ જાણવા માટે સૌ પ્રથમ જોઈશું કે સૂર્ય કયા રંગનો પ્રકાશ નાખે છે સૂર્યમાંથી જે રંગ આવે છે તે સફેદ પ્રકાશ છે જે મેઘધનુષના રંગોનું મિશ્રણ છે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે ત્યારે તે હવામાનના વાયુઓ અને કણો દ્વારા દરેક દિશામાં ફેલાય છે રંગના દરેક શેડમાં વિવિધ તરંગ લંબાઈ હોય છે લાલ રંગમાં સૌથી લાંબા તરંગો હોય છે અને વાયોલેટમાં સૌથી ટૂંકા તરંગો હોય છે ટૂંકી તરંગ લંબાઈ લાંબા તરંગો કરતાં વધુ મજબૂત રીતે વિખેરાયેલી હોય છે તો પછી આપણને આકાશ વાયોલેટ રંગનો કેમ દેખાતું નથી કારણ કે આપણી આંખોના રેટિનાના ફોટો રિસેપ્ટર કોષો લાલ વાદળી અને લીલા રંગોનો મજબૂત પ્રતિસાદ આપે છે આપણી આંખો વાયોલેટ પ્રત્યે ઓછી સંવેદનશીલતા ધરાવે છે તે આપણને વાદળી આકાશ જોવા ફરજ પાડે છે કારણ કે વાદળી એ બીજી સૌથી ટૂંકી તરંગ લંબાઈ છે સૂર્યાસ્ત સમયે આકાશ લાલ કેમ દેખાય છે સૂર્યાસ્ત સમયે સામાન્ય રીતે લાલ નારંગી ગુલાબી અને જાંબુડિયાના રંગો હોય છે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય છે ત્યારે વાદળીયા પ્રકાશ જ્યાં સૂર્ય આગળ વધી રહ્યો હોય છે ત્યાં વિખેરાઈ જાય છે જો હવા સ્વચ્છ હોય તો સૂર્યાસ્ત પીળો દેખાશે કારણ કે સૂર્યપ્રકાશ હવામાંથી લાંબા અંતરે પસાર થઈ રહ્યો ગયો હોય છે જો તમે પ્રદૂષિત વિસ્તારમાં છો તો સૂર્યાસ્ત લાલ થઈ જશે કારણ કે પ્રકાશ વાતાવરણના ઝાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે હવામાનના મીઠાના કણોના કારણે સમુદ્ર પર સૂર્યાસ્ત નારંગી રંગનો હોઈ શકે છે